नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 6 विषय गणित प्रकरण नंबर 13, प्रकरण छे सममिति, एनो स्वाध्याय 13.2, एनो दाखला नंबर पहलो। चलो दाखला नंबर आपणे पहलो जोईए के नीचेना दरेक आकार माटे सममितिनी रेखाओनी संख्या शोधो। चलो एमां सौथी पहेला अहींया आकार आप्यो छे चौरस, तो आपणे आगळ पर कही दो एक आगळ पण कह्युं हतुं के ज्यारे चौरस होय त्यारे एनी सममितिनी रेखाओ चार वळे छे। चलो आपणे दर्शावीए के सममितिनी रेखा केटली थाय छे। आपणे दर्शावीए के केटली सममितिनी रेखा थाय छे। आ एक रेखा, आ बे रेखा, પછી ત્રીજી રેખા ક્યાં થશે? સામે। આ ત્રણ રેખા, અને આ ચાર રેખા, એટલે કે કેટલી સમમિતિની રેખા થઈ? ચાર। તો આપણે શું લખી શકીએ અહીંયા કે આપેલ આકૃતિમાં સમમિતિની રેખા ચાર છે। આપણે રેખાઓના નામ આપીએ L1, L2, L3, L4, એટલે કે અને તે રેખા L1, L2, L3 અને L4 વડે દર્શાવી છે। ચાલો હવે એવી જ રીતે આપણે અહીંયા બીજી આકૃતિ આપી છે, એમાં જોઈએ કે સમમિતિની રેખા કેટલી મળે છે। તો એક સમમિતિની રેખા, બે સમમિતિની રેખા, પછી અહીંથી આમ લઈએ ત્રણ અને એક, એટલે આપેલ આકૃતિમાં ચાર સમમિતિની રેખા છે। ચલો બે આકાર સમજી લીધા આપણે કે પહેલા આકારમાં કેટલી સમમિતિની રેખા છે? ચાર। અને એવી જ રીતે બીજા આકારમાં પણ કેટલી સમમિતિની રેખા છે? ચાર। હવે અહીંયા આપણને ષટ્કોણ દર્શાવી છે, તો આપેલ આકારમાં સમમિતિની રેખા રેખા છ છે। ષટ્કોણમાં કેટલી હોય? છ। ચલો કરીએ આપણે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ। ષટ્કોણમાં સમમિતિની રેખા કેટલી હોય? છ। ચલો અહીંયા આપણને શું પૂછ્યું હતું કે નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખા શોધો, તો આપણે અહીંયા કેટલા આકાર લીધા? ત્રણ। એવી જ રીતે સ્વાધ્યાય 13.2 ના એક્ઝામ્પલ 1 માં બીજા પણ આકાર આપે છે, એ આકાર તમારે નોટબુકમાં દોરી અને આવી જ રીતે કેટલી સમમિતિની રેખા ધરાવે છે એ લખી લેવાનું। ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 2 કે નીચેની દરેક આકૃતિમાંના ત્રિકોણની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો, દરેકની સમમિતિની રેખા જો હોય તો શોધો અને ત્રિકોણનો પ્રકાર નક્કી કરો। સૌથી પહેલા જોઈએ કે આપણને આ જે ત્રિકોણ આપે છે એ કેવો ત્રિકોણ છે, તો આ જે ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, તો આમાંથી આપણે સમમિતિની રેખા પસાર કરીએ તો કેટલી રેખા પસાર થાય? તો એક રેખા પસાર થશે। એટલે અહીંયા લખી શકીએ કે આપેલ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે। અને સમમિતિની રેખા કેટલી પસાર થાય? એક, અને જેને આપણે L1 વડે દર્શાવી। એવી જ રીતે અહીંયા જો આ ત્રિકોણ પણ કેવો છે? સમદ્વિબાજુ।
तो आमांथी पण केटली रेखा पसार थाय? एक। अहींया पण एक नो एज आवशे। समिति ने रेखा केटली पसार थाय? एक। हवे अहींया जोईए કે આકૃતિ ત્રીજી આપી છે એ કેવી છે? આકૃતિ ત્રીજી છે એ પણ સમદ્રી બાજુની ત્રિકોણની છે, પરંતુ કેવી છે? સમદ્રી બાજુ ત્રિકોણ, પણ કેવો છે? કાટકોણ. અહીંયા જોઈએ કેટલી સમમિતિની રેખા પસાર થાય છે? L. તો શું લખાય અહીંયા? કે આપેલ ત્રિકોણ સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ છે. અને આમાંથી પણ આપણે કેટલી રેખા પસાર થઈ? સમમિતિની એક. તો શું લખીશું? કે સમમિતિની રેખા એક પસાર થાય છે. અહીંયા જોઈએ, ચલો ત્રણ આકૃતિ તો આપણે જોઈ લીધી, હવે જોઈએ ચોથી આકૃતિ. આ આકૃતિ કેવા ત્રિકોણની છે? વિષમબાજુ ત્રિકોણની. અને મેં આગળ તમને સમજાવ્યું હતું કે વિષમ બાજુ ત્રિકોણમાં કોઈ પણ સમમિતિની રેખા પસાર થતી નથી. તો એક પણ સમમિતિની રેખા પસાર થતી નથી. ચાલો આપણે એકવાર ફરી સમજી લઈએ કે અહીંયા શું પૂછ્યું છે. કે નીચેની દરેક આકૃતિમાં ત્રિકોણના ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો અને સમમિતિની રેખા હોય તો શોધી ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. પહેલા સમુદ્રી બાજુ ત્રિકોણ આપેલો છે તો એની એક રેખા પસાર થાય. એવી જ રીતે બીજો પણ કેવો છે? સમુદ્રી બાજુ ત્રિકોણ. અહીંયા જોઈએ એ ત્રીજો ત્રિકોણ છે એ કેવો છે? સમુદ્રી બાજુ ત્રિકોણ, પણ કાટકોણ ત્રિકોણ. અને સૌથી નીચે આપ્યો છે એ વિષમ બાજુ ત્રિકોણ છે. ચાલો બધા પોતાની નોટબુકમાં લખી લો. ચાલો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ. કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એમાં પહેલા આકાર, કાચી આકૃતિ અને સમમિતિની રેખાઓની સંખ્યા. આપણને બુકમાં સમદ્રી બાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એવા ત્રિકોણ પણ આપ્યા છે, પણ એની કેટલી સમમિતિની રેખા પસાર થાય છે એ આપણે આગળ સમજી ચૂક્યા છીએ. એટલે અહીંયા મેં બે જાકાર લખ્યા છે, ચોરસ અને લંબચોરસ, જેની સમમિતિની રેખાઓ આપણે જાણતા નથી એ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા આપણે ચોરસની અહીંયા કાચી આકૃતિ લઈએ અને જોઈએ કેટલી સમમિતિની રેખા પસાર થાય છે. તો એક, બે, ત્રણ અને ચાર. તો ચોરસમાં કેટલી સમમિતિની રેખા પસાર થાય? તો અહીંયા લખીશું ચાર. હવે એવી જ રીતે આપણે જોઈએ લંબચોરસ. ચલો લંબચોરસમાં કેટલી સમમિતિની રેખા પસાર થશે? તો એક અને બે. તો ચોરસમાં ચાર અને લંબચોરસમાં બે. આપણને અહીંયા શું કહ્યું હતું? કે કાચી આકૃતિ દોરી સમમિતિની રેખાઓની સંખ્યા લખો. આપણને બુકમાં સમબાજુ, સમદ્રી બાજુ એવા ત્રિકોણ પણ આપ્યા હતા, પણ એ આપણે આગલા દાખલામાં જોઈ ચૂક્યા છીએ. એટલે ચોરસ અને લંબચોરસ એવા બે જ આકારો મેં અહીંયા લખ્યા અને એની આકૃતિ દોરી અને એમાં કેટલી સમમિતિની રેખા પસાર થાય છે એ દર્શાવ્યું. ચાલો તમારી નોટબુકમાં લખી લો. ચાલો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર ચાર અને પાંચ. એ આગલા દાખલા જેવો જ છે કે જેમાં એક એક સમિતિની રેખા હોય એવો ત્રિકોણ દોરો, બે સમિતિની રેખા હોય એવો ત્રિકોણ દોરો. એ તમારે જાતે પ્રેક્ટિસ કરી દેવાની. હવે આપણે દાખલા નંબર જોઈએ છ. કે નીચેની આકૃતિઓની નકલ કરો અને જો હોય તો સમિતિની રેખાઓ દોરો. હવે જો અહીંયા જે આકૃતિ દર્શાવી છે એમાં કોઈ પણ સમિતિની રેખા પસાર થતી નથી. સમિતિ હોય એવી આકૃતિ એટલે શું? કે જ્યારે પણ એમાંથી સમિતિની રેખા પસાર થાય અને એ જે બંને ભાગો એકબીજા ઉપર બંધ બેસતા આવવા જોઈએ. તો પહેલી આકૃતિમાં એવું થતું નથી. એટલે અહીંયા આપણે લખી શકીએ કે આપેલી આકૃતિમાં કોઈ પણ સમિતિની રેખા
પસાર થતી નથી। હવે એવી જ રીતે અહીંયા જોઈએ આપણે બીજી આકૃતિ આપી છે તો હવે જોઈએ આપણે કે બીજી આકૃતિ છે એમાંથી કેટલી સમમિતિની રેખા પસાર થાય છે। તો બીજી આકૃતિમાં જોઈએ કે આ એક રેખા પસાર થાય છે અને આ બીજી રેખા પસાર થાય છે એટલે કે આ બંને ભાગને આપણે અલગ અલગ કરી અને એકબીજા ઉપર મૂકીએ તો બંને એકબીજા ઉપર કેવા આવશે બંધ બેસતા। એટલે અહીં આપણે લખી શકીએ કે આપેલ આકૃતિમાં બે સમમિતિની રેખા પસાર થાય છે। ચલો આપણે સમમિતિની રેખાને કોઈ નામ આપી દઈએ L1 L2। સમમિતિની રેખાને L1 અને L2 વડે દર્શાવી શકાય। એવી જ રીતે આપણે ત્રીજી આકૃતિ જોઈએ કે આ આકૃતિમાં કેટલી સમમિતિની રેખા પસાર થાય છે તો જોઈએ તો એ આ એક આ સમમિતિની રેખા અને આ બીજી સમમિતિની રેખા તો અહીંયા પણ લખીએ કે આપેલ આકૃતિમાં બે સમમિતિની રેખા પસાર થાય છે। ચાલો હવે આ રેખાને પણ આપણે નામ આપી દઈએ તો L1 અને L2। સમમિતિની રેખાને L1 અને L2 વડે દર્શાવી શકાય। આપણે અહીંયા શું કર્યું કે ત્રણ અલગ અલગ આકાર આપ્યા હતા। આ ત્રણેય આકારમાંથી આપણે જોઈએ કે એની સમમિતિની રેખા પસાર થાય છે કે નહીં। સમમિતિની રેખા પસાર થતી હોય તો એ બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવે એટલે ત્રણેય માટે આપણે જોયું તો પહેલા આકારમાં સમમિતિની રેખા પસાર થતી ન હતી, બીજા અને ત્રીજા આકારમાં સમમિતિની રેખા પસાર થતી હતી। આ એક્ઝામ્પલમાં બીજા પણ આકાર આપ્યા છે, આમાં એક ચોરસ છે તો એક ચોરસમાં તો આપણે આગળ જોઈ ગયા કે ચોરસમાં કેટલી સમમિતિની રેખા પસાર થાય, ચાર। અને એવી જ રીતે બીજા પણ આકાર છે એ આપણે દોરી અને આ રીતે કરી જોવાનું કે કેટલી સમમિતિની રેખા પસાર થાય છે। ચાલો આ દાખલો તમારી નોટબુકમાં લખી લો